નમસ્કાર, એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જેપી વાઘડિયા સાહેબ, જેઓ સુરત મહાનગરપાલિકાના ઇન્ચાર્જ જંતુનાશક અધિકારી છે. સાહેબ, આપનું સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં. તેમની જ સાથે બીજા અધિકારી પણ અહીંયા ઉપસ્થિત છે, જેઓ આસિસ્ટન્ટ જંતુનાશક અધિકારી જેપી પવાર સાહેબ છે. પવાર સાહેબ, આપનું પણ સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં. અને આજે જે અમે માહિતી આપવા જઈ રહ્યા છીએ આપને દર્શક મિત્રો, એ ખૂબ જ જરૂરી અને માહિતગાર માહિતી છે. કારણ કે હાલમાં જ જે રોગચાળો ફેલાઈ રહ્યો છે આપણા સુરત શહેરની અંદર, કે ડેન્ગ્યુનો વાવર ખૂબ વધી રહ્યો છે અને ખૂબ વધારે દર્દીઓ હોસ્પિટલમાં પહોંચી ગયા છે, અને એવી આપણે રોજે રોજ માહિતી મળી રહી છે. તો આજે તેમાંથી આપણે કેવી રીતે બચી શકીએ અને આપણે શું કાળજી લેવી જોઈએ એ આપણે આજે જાણીશું વાઘડિયા સાહેબ પાસેથી. તો વાઘડિયા સાહેબ, આ સૌથી પહેલા તો આજે મચ્છરોની આપણે વાત કરીએ છીએ, તો કયા પ્રકારના મચ્છરો હોય છે અને એ કયા કયા રોગો ફેલાવે છે તેવી સવાલ દર્શક મિત્રોને બતાવ્યો, કહી છો કહો. મચ્છરો મુખ્યત્વે ત્રણ પ્રકારના છે, એનોફિલિસ, એડિસ અને ક્યુલેક્સ. એનોફિલિસ જે મચ્છર છે તે મેલેરિયાનો ફેલાવો કરે છે, અને ખાસ કરીને હવાડા હોય, ટાંકા હોય, કૂવા હોય, પાણીના ભરાવા હોય, મોટા ખુલ્લા જમીન પરના પાણીના ભરાવા, આવી જગ્યાઓ પર ઈંડા મૂકે છે ને એમાંથી પેદા થાય છે. બીજો મચ્છર જે એડિસ છે તે ખાસ કરીને કન્ટેનરોમાં ઈંડા મૂકે છે, ને એ પણ ચોખ્ખા પાણીના પાત્રોમાં, અને એ પણ ખાસ કરીને ઘરની અંદર જે પાણીમાં આપણે જે ઘરની અંદર જે પાત્રોમાં પાણીનો સંગ્રહ કરીએ છીએ, ખાસ કરીને કારબા, પીપળા, ટાંકા, ટાંકી, હોજ, હવાડા, મની પ્લાન્ટ, પક્ષીની પક્ષી કુંજ, જે પક્ષીને પાણી પીવા માટે મૂકીએ છીએ, પ્રાણીઓને પાણી પીવા માટે જે આપણે પાત્રો મૂકીએ છીએ, ફ્રીજની ટ્રે હોય, અથવા તો નકામો જે કાટમાળ કે ભંગાર પડેલો હોય ઘરની અંદર ધાબા ઉપર, તો એ બધા ઉપર વરસાદનું પાણી અથવા તો વપરાશનું પાણી એમાં સંગ્રહ થાય અને એની અંદર પેદા થાય છે, એટલે એ કન્ટેનર બ્રીડર છે, એટલે પાત્રમાં પેદા થાય છે એડિસ મચ્છર. અને ત્રીજો જે મચ્છર છે તે ક્યુલેક્સ મચ્છર, એ ગંદા પાણીમાં ખાસ કરીને ખાડીઓની અંદર, સેસપીટ એટલે કે ગંદા પાણીના ખાડા ખાબોચિયા હોય, ખાડકુવા હોય, ગટર હોય ખુલ્લી, તો એની અંદર એ પેદા થતું હોય છે. આ ત્રણ મચ્છરો છે અને ત્રણ અલગ અલગ પ્રકારના રોગો ફેલાવે છે. એનોફિલિસ મચ્છર મેલેરિયાનો ફેલાવો કરે છે, એડિસ મચ્છર જે છે તે ડેન્ગ્યુ, ચિકનગુનિયા એનો ફેલાવો કરે છે, અને ક્યુલેક્સ મચ્છર જે છે તે ખાસ કરીને હાથીપગુ અને જાપાનીઝ એન્સેફાલાઇટિસ એક પ્રકારનો વાયરલ ડિઝીઝ છે એનો ફેલાવો કરે છે. દર્શક મિત્રો, આપણે અહીંયા જોઈ રહ્યા છો કે અહીંયા ખૂબ જે સુરત મહાનગરપાલિકા તરફથી જે પણ કેમ્પેન પણ ચલાવવામાં આવી રહ્યા છે અને અહીંયા ડેમો પણ અહીંયા મૂકવામાં આવી રહ્યા છે, તો આપણે સાહેબ આ જે અહીંયા મૂકવામાં આવ્યું છે તેના વિશે પણ આપણે થોડીક માહિતી લઈશું. અહીંયા ત્રણે ત્રણ પ્રકારના મચ્છરો, એડલ્ટ મચ્છરો અને એની સાથે સાથે એમના જે લાર્વા આપણે જેને કહીએ છીએ તો પાણીપુરા કહેવાય છે, જે પાણીની અંદરનું સ્ટેજ છે. મચ્છર ખરું ને એનું આયુષ્ય આમ એક મહિનાનું છે, એમાંથી એક અઠવાડિયા સુધી એ પાણીમાં રહે છે આપણી સાથે આપણા ઘરમાં, ત્યાર પછીથી પાણીમાંથી એ ઉડીને બહાર નીકળે છે અને પછીના લગભગ 20-25 દિવસ સુધી તે હવામાં રહે છે, અને ટેરેટેરિયલ સ્ટેજ કહેવામાં આવે છે. એટલે મચ્છરો પાણીમાં પેદા થાય છે, પાણીમાં ઈંડા મૂકે છે, એ ચોખ્ખું પાણી પણ હોઈ શકે અને ગંદુ પાણી પણ હોઈ શકે, એ મચ્છરની જાત પર આધાર રાખે. ખાસ કરીને એનોફિલિસ અને એડિસ જે મચ્છરો છે એ પોતાના ઈંડા ચોખ્ખા પાણીમાં મૂકે છે, અને ક્યુલેક્સ મચ્છર છે તે પોતાના ઈંડા છે તે ગંદા પાણીમાં મૂકે છે. એક વસ્તુ નિશ્ચિત છે કે મચ્છરને પેદા થવા માટે પાણી જોઈએ. પાણીમાં ઈંડા મૂકશે, એકાદ બે દિવસમાં ઈંડામાંથી લાર્વા એટલે કે ઈયળો બહાર આવશે, એ ઈયળો લગભગ 4-5 દિવસ સુધી રહેશે, એમાંથી એનું છેલ્લું સ્ટેજ છે તે પ્યુપા બહાર આવશે, અને પ્યુપા છે તે બે વધારે વધારે 48 કલાક સુધી રહે છે, 2 દિવસ સુધી, અને પ્યુપા તૂટ્યા પછીથી એમાંથી એડલ્ટ મચ્છર બહાર આવે છે જે આપણને કરડે છે, જેને આપણે પાંખોવાળો મચ્છર કહીએ છીએ. અને આ જે મચ્છરો છે તે પણ મચ્છરો જ છે પાણીની અંદર, પણ એ પાંખો વગરના છે, ઈયળો છે, એના બચ્ચાઓ છે, અને એમાંથી જે પેદા થાય છે, અને જ્યારે એડલ્ટ બની અને પછી આપણને કરડે છે ત્યાર પછી રોગનો ફેલાવો કરતા હોય છે. જી, એટલે આપણે હાલમાં જે કહી શકાય એવા મેલેરિયા, ડેન્ગ્યુ એવા બે પ્રકારના તો જે રોગ છે તે લોકોને ખબર જ છે, પણ એના સિવાયના પણ કોઈ રોગ થાય ખરા મચ્છરથી? મચ્છરથી બીજા રોગો પણ થાય છે, ખાસ કરીને યલો ફીવર નામનો રોગ છે જે આપણા દેશમાં જોવા નથી મળતો, જાપાનીઝ એન્સેફેલાઇટિસ નામનો રોગ છે જે ક્યુલેક્સ મચ્છરથી થાય છે, અને એ ખાસ કરીને અયોધ્યા અને આજુબાજુનો જે ઉત્તર પ્રદેશનો અને બિહારનો જે અડીને આવેલો જે વિસ્તાર છે એની અંદર આ કેસો જોવા મળે છે. એ ઉપરાંત ક્યુલેક્સથી આપણે ત્યાં સુરતની અંદર અગાઉ
હાથી પગો નામનો રોગ થતો હતો, પણ જે અત્યારે એનો ફેલાવો આપણે રોકી શક્યા છીએ, અત્યારે એનું ટ્રાન્સમિશન થતું નથી, એ રોગ અત્યારે ફેલાતો નથી. એ ઉપરાંત આપણે વાત કરી મેલેરિયા છે, એ એનોફિલિસ મચ્છરથી થતો હોય છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને યલો ફીવર એ એડિસ મચ્છરથી થતા હોય છે. અને જાપાનીઝ એન્સીફેલાઇટીસ અને હાથી પગો રોગ છે તે ક્યુલેક્સ મચ્છરથી થાય છે, ફેલાય છે. જી, તો આજે આપણે વાત કરવાની છે ડેન્ગ્યુ વિશેની, કારણ કે ડેન્ગ્યુ માટે ખૂબ જ જરૂરી છે કાળજી લેવી, અને જો આપણે જો કાળજી નહીં લઈએ તો જરૂરથી આપણે એ રોગચાળાના ભોગ બની શકીએ છીએ. તો સૌથી પહેલા તો સાહેબ, ડેન્ગ્યુ શું છે અને કેવી રીતે થાય છે એ વિશે આપણે વાત કરીએ છીએ. ડેન્ગ્યુ વાયરસથી થતો રોગ છે, એક આખું ફેમિલી છે વાયરસનું, આર્ગો વાયરસ ગ્રુપ કહેવાય છે. એમાંના ડેન્ગી પ્રકારના વાયરસ જે છે, ડેન્ગી 1, ડેન્ગી 2, ડેન્ગી 3 અને ડેન્ગી 4, આ ચાર પ્રકારના વાયરસો છે જે ડેન્ગ્યુનો ફેલાવો કરે છે. આ વાયરસ મચ્છર દ્વારા માણસના શરીરની અંદર પ્રવેશ કરે છે, અને એ જે મચ્છર છે તે એડિસ મચ્છર છે, અને એ ચોખ્ખા પાણીના પાત્રોમાં પેદા થાય છે. એટલે આ મચ્છર દિવસના કરડે છે, બાકીના જે બે મચ્છરો છે તે રાત્રિના કરડે છે. જ્યારે એડિસ નામનું જે મચ્છર છે જે ડેન્ગ્યુનો ફેલાવો કરે છે અથવા તો ચિકનગુનિયાનો ફેલાવો કરે છે, તે મચ્છર દિવસના કરડે છે. અને ખાસ કરીને એની હેબિટેટ જે છે તે આપણા ઘરની અંદર પાણી સંગ્રહના જેટલા પણ પાત્રો હોય છે એની અંદર એ પેદા થાય છે, અને એ આપણને ડેન્ગ્યુ ફેલાવતો હોય છે. સામાન્ય રીતે ડેન્ગ્યુ એક વાયરલ ફીવર છે. આ ફીવરની અંદર શરૂઆતમાં તાવ આવે, તાવ સખત અને સતત આવે, સાંધાનો દુખાવો થાય, હાડકાનો દુખાવો, સ્નાયુમાં કળતર થાય, ઉલટી ઉબકા પણ થાય, માથાનો દુખાવો પણ થાય, અને સખત અને સતત તાવ આવે તો આપણે એને ડેન્ગ્યુ ફીવર છે એમ કહી શકીએ. એ એક વાયરલ ડિઝીઝ છે અને આપણે ત્યાં એ એન્ડેમિક છે, એટલે કે આપણે ત્યાં વર્ષોથી એ જોવા મળે છે. જો એમાં વાત કરીએ આપણે આપણા લક્ષણોની, તો ખાસ કરીને સખત અને સતત તાવ આવે, અને ત્યાર પછીથી જો એનો રિપોર્ટ કરવામાં આવે તો સામાન્ય રીતે ડેન્ગ્યુની અંદર બ્લડના જે પ્લેટલેટ કાઉન્ટ હોય છે એ ઘટતા હોય છે, અને એની સાથે સાથે હિમોગ્લોબિન છે એટલે કે હિમો કોન્સન્ટ્રેશન થતું હોય છે, વધતું હોય છે. હિમોગ્લોબિન વધે છે અને પ્લેટલેટ કાઉન્ટ ઘટે છે તો એને સસ્પેક્ટ ડેન્ગ્યુ કહેવાય. અને પછી એનો ટેસ્ટ કર્યા પછીથી એનો એલાઇજા અને રેપિડ બે પ્રકારના ટેસ્ટ આવે છે, પણ રેપિડ ટેસ્ટ છે તે એટલો વિશ્વસનીય નથી. એટલે એલાઇજા ટેસ્ટમાં જો એનું NS1 અથવા તો IgM જો પોઝિટિવ આવે તો આપણે ડેન્ગ્યુ તરીકે એની ગણતરી કરીએ છીએ, અને એ ખાસ કરીને એલાઇજા ટેસ્ટથી કન્ફર્મ થાય છે. જી, તો એની જે સારવાર છે, સપોઝ કે ડેન્ગ્યુ ખબર પડે છે કે ડેન્ગ્યુ થયો છે અથવા તો એના પ્લેટલેટ કાઉન્ટ ઉપરથી ખબર પડતી હોય છે, તો એની મતલબ સારવાર કેવી રીતે અને કયા પ્રકારની લેવી જોઈએ? હોસ્પિટલમાં જવું જોઈએ કે તે ઘરે પણ સારવાર લઈ શકાય છે? સામાન્ય રીતે ડેન્ગ્યુના એની અસરકારકતા ઉપરથી ત્રણ ભાગ પાડવામાં આવે છે. એક ડેન્ગ્યુ ફીવર એટલે કે સાદો વાયરલ ફીવર, ડેન્ગ્યુ વાયરલ ફીવર. બીજો જે છે તે ડેન્ગ્યુ હેમરેજિક ફીવર, અને ત્રીજો જે છે તે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ. એમાં ખાસ કરીને ડેન્ગ્યુ ફીવર હોય, સાદો ડેન્ગ્યુ ફીવર, તો એમાં હોસ્પિટલાઇઝ થવાની જરૂર રહેતી નથી, એની જાતે સારો થઈ જતો હોય છે. આમ જનરલી વાયરલ ડિઝીઝ છે એની કોઈ સારવાર હોતી નથી. સિમ્ટોમેટિક સારવાર એટલે ડોક્ટરો લક્ષણના આધારે જે પણ કંઈ પ્રકારના કોમ્પ્લિકેશન ઊભા થાય એ પ્રકારની સારવાર આપતા હોય છે. વાયરલ ફીવરમાં, સાદા ડેન્ગ્યુ ફીવરમાં એટલે કે ડેન્ગ્યુ વાયરલ ફીવરની અંદર હોસ્પિટલાઇઝ થવાની જરૂર રહેતી નથી, અને ડેન્ગ્યુમાં ખાસ કરીને કોમ્પ્લિકેશન ત્યારે જ થતા હોય છે કે જ્યારે શરીરની અંદર પાણીની માત્રા ઓછી થાય ત્યારે. જનરલી ડેન્ગ્યુ માટે એવું કહેવામાં આવે છે કે જેવી રીતે આપણે ઘરની અંદર માટલામાં પાણી ભરીએ છીએ અને માટલામાંથી પાણી જે રીતે જમીને અથવા તો સ્તરીને બહાર નીકળે છે, એવી રીતે શરીરની જે લોહીની નળીઓ હોય છે એમાંથી ધીમે ધીમે પાણી છે તે સ્ત્રવીને બહાર નીકળતું હોય છે, એટલે લોહીની અંદર પાણીનું પ્રમાણ ઘટતું હોય છે. જો લિક્વિડ ઓરલી આપણે વધારે પ્રમાણમાં લેતા રહીએ અને ખાસ કરીને કલાકમાં આપણે 200 ml જેટલું જો લિક્વિડ પી લેતા હોઈએ તો ડેન્ગ્યુમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થતો નથી. ડેન્ગ્યુમાં કોમ્પ્લિકેશન ત્યારે જ થાય છે કે જ્યારે શરીરની અંદર પાણીનું પ્રમાણ ઘટે છે, ત્યારે વોમિટિંગ થાય કે બીજા કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન થાય તો આપણે ડૉક્ટરને બતાવવું જોઈએ, અને ડૉક્ટર જો આપણને એડમિટ થવાની સલાહ આપે તો જ એડમિટ થવું જોઈએ. બધા ડેન્ગ્યુમાં એડમિટ થવાનો આગ્રહ પણ ન રાખીએ અને એડમિટ થવું જરૂરી પણ નથી. જ્યારે કોઈ એવા સિમ્ટમ્સ એમને દેખાશે ડૉક્ટરને કે ભાઈ હેમરેજિક ફીવર, હેમરેજિક ડેન્ગ્યુ છે, શરીરની અંદર પ્લેટલેટનું પ્રમાણ એકદમ ઘટતું જાય છે,
બીજા પ્રકારના વોમિટિંગ પ્રકારના કોમ્પ્લિકેશન છે કે જેના કારણે શરીરની અંદર પાણી ઘટે છે, તો એવા સમયે ડોક્ટર છે તે કદાચ આપણને દાખલ થવા માટેની સલાહ આપે તો એમની સલાહ પ્રમાણે આપણે દાખલ થઈએ. પણ બધા ડેન્ગ્યુમાં દાખલ થવું પડે અથવા તો સારવાર લેવી પડે તેવું નથી. પણ એક જ્યારે ટેસ્ટ મતલબ કે લેબમાં ચેક થાય અને ત્યાર પછી જ્યારે ખબર પડે ઘરના કોઈ મેમ્બરને થયો હોય અને ખબર પડે કે ભાઈ ડેન્ગ્યુ આવ્યો છે, તો એક પ્રકારનો ભય થઈ જાય છે કે ડેન્ગ્યુ આવ્યો એટલે ગભરાઈ જતા હોય છે ઘરના લોકો. તો એના માટે શું એ કરવું જોઈએ, ધ્યાન રાખવું જોઈએ? ડેન્ગ્યુ વાયરલ ફીવર છે અને અનેક પ્રકારના વાયરલ ફીવરો છે. પણ હવે આપણે ત્યાં એક પ્રકારનો એક હેવોક આ રીતનો ઉભો થયો છે કે ડેન્ગ્યુમાં બહુ ઓછા પ્રમાણમાં મેલેરિયામાં જે રીતના મરણ થાય છે એ પ્રમાણે એટલી ઓછી માત્રામાં ડેન્ગ્યુમાં પણ મરણ થતા હોય છે. ડેન્ગ્યુમાં એટલી મોટી માત્રામાં મરણ થાય છે કે ડેન્ગ્યુમાં દાખલ થવું પડે છે અથવા તો ડેન્ગ્યુથી ગભરાવાની જરૂર નથી. ઘરે રહીને પણ આપણે ડેન્ગ્યુની અંદર પૂરતી માત્રામાં જો લિક્વિડ લઈએ, પાણી ને કન્ઝપ્શન કરીએ તો ડેન્ગ્યુમાં પણ કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન થવાની કોઈ શક્યતા નથી. મરણ થઈ શકે પણ ડેન્ગ્યુની સાથે બીજા કોઈ પ્રકારના ડિઝીઝ હોય કે જેનાથી એ વધારે તકલીફો થતી હોય એવા દર્દીઓની અંદર કદાચ આ પ્રકારના પ્રોબ્લેમ. પણ સાજા સારા દર્દીને ડેન્ગ્યુમાં મરણ થવાના ચાન્સ એટલા વધારે માત્રામાં નથી હોતા. એટલે ડેન્ગ્યુથી ખોટી ગભરાવાની જરૂર નથી કે ડેન્ગ્યુથી દાખલ થવાની પણ જરૂર નથી. ડેન્ગ્યુ એટલો કોઈ ભયાનક રોગ નથી. જી, ખૂબ જ સરસ આપણે વાત કરી રહ્યા છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી સાહેબ સાથે, અને ડેન્ગ્યુ વિશેની આપણે આજે વિશેષ માહિતી લઈ રહ્યા છે કારણ કે આ માહિતી ખૂબ જરૂરી છે. દર્શક મિત્રો, આપના માટે ધ્યાનથી આપ આ કાર્યક્રમ જોજો તો આપણે જરૂરથી આ રોગ જો વધુ ફેલાતો હશે તો એને આપણે કાબૂમાં લઈ શકીશું, કારણ કે જે કાળજી રાખવાની છે તે આપણે પોતે જ રાખવાની છે એવું આપણે કહી શકાય. અને સાહેબ, ડેન્ગ્યુના કેસો જે વધુ જોવા મળી રહ્યા છે અને એ જે ડેન્ગ્યુ કંટ્રોલમાં જલ્દી નથી આવી શકતો, તો તેનું શું કારણ હોઈ શકે? ડેન્ગ્યુનો જે ફેલાવો કરતો જે મચ્છર છે એટલે કે એડિસ મચ્છર, અને એનાથી ડેન્ગ્યુનો ફેલાવો થાય છે. હવે આ રોગની અંદર એક વિચિત્રતા એવી છે કે એની અંદર ટ્રાન્સ ઓવેરિયન ટ્રાન્સમિશન જોવા મળે છે. બીજા કોઈ રોગોમાં આવું જોવા મળતું નથી. બહુ ઓછા રેર રોગોની અંદર ટ્રાન્સ ઓવેરિયન ટ્રાન્સમિશન, જેને TOT કહેવામાં આવે છે, એ થતું હોય છે. એની અંદર શું થાય છે કે એક વખત મચ્છર કોઈ પણ દર્દીને કરડીને ચેપી બને, પછી એ મચ્છરની જેટલી પણ આગળ પેઢીઓ આવશે, સંતતિઓ આવશે, જેટલા બચ્ચા પેદા કરશે તે બધા પોઝિટિવ જ પેદા થાય છે. એટલે કે વાયરસ મચ્છરના ઈંડામાંથી એની પછીની પેઢીમાં આગળ જતા રહે છે અને પછીની જેટલી પણ પેઢીઓ આવશે આ બધી પેઢીઓ ચેપી જ આવશે. એટલે મચ્છરોને કોઈ દર્દીને શોધવાની જરૂર રહેતી નથી. એ એક વખત ચેપી બની જશે પછી એની જેટલી સંતતિ થશે, જેટલા બચ્ચા પેદા થશે, તો જેટલા મચ્છરો પેદા થશે આ બધા ચેપી જ હોય છે. એટલે ડેન્ગ્યુને કંટ્રોલ કરવો એ ખૂબ અઘરો છે. ટ્રાન્સ ઓવેરિયન ટ્રાન્સમિશન એની અંદર થાય છે. એક વખત મચ્છર છે તે ચેપી બની જાય પછી એની જેટલી સંતતિ આગળ આવશે એ બધી ચેપી આવે છે. એટલા માટે એક મચ્છર છે, આ મચ્છર દિવસના કરડે છે. બીજી ખાસિયત એની એ છે કે આ મચ્છર દિવસના કરડે છે. દિવસના આપણે બધા એક્ટિવ હોઈએ છીએ એટલે આપણને મચ્છર કરડતું હોય એ વખતે આપણે બરાબર શરીરને જરાક હલાવી નાખીએ તો મચ્છર ઉડી જતું હોય છે. બાજુમાં કોઈ વ્યક્તિ હોય તો એને જઈને કરડવાનો પ્રયત્ન કરે. એટલે એક મચ્છર પોતાનું શરીર સંપૂર્ણ પેટ ભરવા માટે એક કરતા વધારે વ્યક્તિઓને કરડી શકે. અને મચ્છર અને માખીની ખાસિયત એ છે કે જ્યારે કરડે છે ત્યારે થૂંકે છે. આ બે જીવો એવા છે કે જ્યારે કરડે ત્યારે થૂંકે. થૂંકે મતલબ મચ્છર એટલા માટે થૂંકે છે કે જે જગ્યાએ કરડે છે એ જગ્યાને એનેસ્થેટિક ઇફેક્ટ આપીને બેરું કરી નાખે છે, એટલે આપણને કરડવાની ખબર ન પડે. એટલે એ કરડતું હોય છે તે વખતે જે થૂંકે છે એના કારણે જે વાયરસ છે માણસના શરીરની અંદર દાખલ થઈ જતા હોય છે. એટલે આ રીતે એક મચ્છર એક કરતા વધારે વ્યક્તિને કરડે. રાત્રિના સમયે જે મચ્છર કરડતું હોય તો રાત્રે આપણે ઊંઘતા હોઈએ છીએ જનરલી, એટલે એક વખત કરડી લે એક જ વ્યક્તિને તો પણ એને જોઈએ એટલું બ્લડ મળી જતું હોય છે. જ્યારે આ મચ્છર દિવસના કરડતું હોવાના કારણે દિવસના આપણે બધા એક્ટિવ હોઈએ છીએ એક કરતા વધારે વ્યક્તિને કરડવાની જરૂર પડે. અને જેટલા લોકોને કરડશે એ બધાના શરીરની અંદર એ વાયરસ છોડશે. જેમની ઇમ્યુનિટી બધાને પછી વાયરસ છોડ્યા પછી બધાને ડેન્ગ્યુ થવાના ચાન્સ નથી. જેમની ઇમ્યુનિટી ઓછી હશે ને એવા લોકોને ડેન્ગ્યુ થઈ શકે. એટલે આ બે ખાસિયતો, એક દિવસના કરડે છે એટલા માટે અને બીજું એની અંદર ટ્રાન્સ ઓવેરિયન ટ્રાન્સમિશન જોવા મળે છે, એટલે કે એની બધી સંતતિ ચેપી પેદા થાય છે. એના કારણે ઘણા બધા મચ્છરો એક સાથે ચેપી આપણને જોવા મળે, એટલે આખા વિસ્તારની અંદર ઘણા બધા દર્દીઓ આપણને એક સાથે પણ જોવા મળે. જી, ખૂબ જ સરસ. હવે આપણે જે આ ડેન્ગ્યુ થાય છે કે કોઈ પણ પ્રકારના આપણને રોગ થાય છે, પણ સૌથી મહત્વની વાત એ કે ડેન્ગ્યુના મચ્છર કરડે અને તે ઉત્પન્ન કેવી રીતે થાય છે અને આપણે ઘરમાં કાળજી શું રાખવી જોઈએ, તો આપણે એ વિશેની વાત કરીશું.
બહુ મહત્વની વાત છે. જનરલી આપણે આપણા આરોગ્ય માટે હંમેશા સરકારી તંત્ર ઉપર નિર્ધારિત હોઈએ છીએ, એટલે કે આપણું આરોગ્ય છે તે સરકાર અથવા તો સરકારી તંત્ર જાળવશે, એ રીતનું આપણે હંમેશા માનસિકતા પણ આપણી જ હોય છે. અને સુરતમાં પણ એવું જ છે કે મહાનગરપાલિકાના કર્મચારીઓ વર્ષોથી દરેક વ્યક્તિના ઘરની અંદર સર્વેલન્સ માટે આવે છે. એ લોકોને ખબર પણ છે કે આ કર્મચારીઓ આપણા ઘરમાં આવ્યા પછીની કઈ કઈ વસ્તુઓને ચેક કરે છે, શાના માટે આવે છે. આ બધી વસ્તુની ખબર હોવા છતાંય એ લોકોને એવું જ છે કે આ લોકો આવીને બધું આવીને અમારા ઘરની અંદર ચોખાઈ કે જે પણ કંઈ કરવાનું છે તે કરી જશે, અથવા તો મચ્છરના ઉત્પત્તિ સ્થાનો ચેક કરી જશે ને એને નાશ કરશે દવાઓ અંદર નાખીને. આ એક માનસિકતા છે. એક સાથે લાંબા સમય સુધી વરસાદ પડે, એક સાથે ઘણી બધી જગ્યાઓ પર મચ્છરોની ઉત્પત્તિ એક સાથે થાય, તે વખતે મચ્છરને નિયંત્રણ કરવું એ એકલા સરકારી તંત્રના હાથમાં નથી. અને ખાસ કરીને ડેન્ગ્યુ મચ્છરની જો વાત કરીએ તો ડેન્ગ્યુ મચ્છરના 80% કરતાં વધારે ઉત્પત્તિ સ્થાનો લોકોના ઘરમાં જ હોય છે. અમારો જે સર્વે છે એ સર્વેની અંદર મેક્ઝિમમ બ્રિડિંગ સ્પોટ એટલે કે મચ્છરના ઉત્પત્તિ સ્થાનો લોકોના ઘરમાં મળે છે. એમાં ખાસ કરીને એડિસના જે મચ્છરો છે એના ઉત્પત્તિ સ્થાનો એની જો વાત કરીએ આપણે કે ક્યાં એ પેદા થાય, તો આપણા ઘરમાં વપરાશી પાણીનો સંગ્રહ એ આપણે ખાસ કરીને ટાંકા અને ટાંકીઓમાં કરતા હોઈએ છીએ. ઝૂંપડપટ્ટી હોય તો એ લોકો એ કારબા કે પીપડાની અંદર અથવા તો દેગડાની અંદર અથવા તો માટલાની અંદર પાણીનો સંગ્રહ કરતા હોય છે. એ ઉપરાંત ઘરની અંદર ફ્રીજ હોય તો ફ્રીજની નીચે ટ્રે હોય છે, એની અંદર પાણી ભરાતું હોય છે. પક્ષી માટે આપણે પાણી મૂકીએ તો એ પક્ષી કુંજની અંદર પણ પાણી ભરાવાના કારણે એની અંદર પણ મચ્છર પેદા થઈ શકે. એ ઉપરાંત જેમ જેમ આપણે વિકસિત થતા જઈએ છીએ, જેમ જેમ ડેવલપ થતા જઈએ છીએ, તેમ તેમ આપણા ઘરની અંદર પણ ઇન્ટિરિયરને આપણે આધુનિક બનાવતા જઈએ છીએ. અલગ અલગ પ્રકારના મની પ્લાન્ટ આવે છે, અલગ અલગ પ્રકારના બાંબુ ટ્રી આવે છે, સુશોભન માટેના શોપીસ આવે છે. આ બધી વસ્તુની અંદર આપણે પાણી સંગ્રહ કરીને ઘણા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પાણીનો સંગ્રહ કરીને એમાં કાચબાઓ મૂકતા હોય છે. આવું તેવું બધું બહુ બધું વધતું જાય છે સમયે સમયે. આ બધા જે પાણીના ઘરની અંદરના જે પાણીના સંગ્રહ સ્થાનો છે એની અંદર આ મચ્છર આવીને ઈંડા મૂકતું હોય છે અને પેદા થતું હોય છે. એટલે આ મચ્છરને મારવું એ આપણા હાથની વાત છે. એટલું સરકારી તંત્ર છે એ તો 15 દિવસે કે મહિને આપણા ઘરની વિઝિટ કરીને આવીને આપણને સૂચનાઓ આપીને એ પોતાની કામગીરી કરીને જશે, પણ ત્યાર પછીથી દર અઠવાડિયે મારે મારા ઘરની કાળજી રાખવાની છે. આ કેમ્પેન જો આપણે ચલાવીશું અને બધા લોકો આમાં આપણે સચેત થઈ જઈશું, જાગૃત થઈ જશું અને બધા પોતપોતાના ઘરની જો કાળજી રાખતા થઈ જશે તો ડેન્ગ્યુના મચ્છરને મારા ઘરમાં પેદા થવા માટે કોઈ જગ્યા નહીં મળે, એટલે એ મચ્છર પેદા નહીં થશે, તો આ રોગ છે અને આપણે ચોક્કસપણે નાબૂદ કરી શકીશું. અને આપણું ધ્યેય પણ એવું હોવું જોઈએ કે આ રોગને આપણે નાબૂદ કરવો છે ગમે તેમ કરીને. તો એના માટે શું થશે, એકલા સરકારી તંત્ર ઉપર ડિપેન્ડ રહીશું અને સરકારી તંત્ર આવીને જો બધું કામ કરશે તો એ વસ્તુ પોસિબલ થવાની જ નથી. આપણે બધાએ જાગૃત થવું પડશે. મારા ઘરમાં મારે ચેક કરવાનું છે કે કઈ કઈ જગ્યા ઉપર વપરાશી અથવા તો બીજું પાણી આપણે સંગ્રહ કરી રાખેલું છે, આ પાણીની અંદર મારે ચેક કરવું જોઈએ. અહીંયા જે પ્રમાણે આપણે મૂકેલા છે એના કોરા મૂકેલા છે અથવા તો ઈયળો મૂકેલી છે, એ ઈયળો આપણા ઘરની અંદર કોઈ પણ પ્રકારના પાણીના પાત્રમાં જોવા મળે તો એ ઈયળોનો આપણે નાશ કરવા માટે બીજું કંઈ નથી કરવાનું. એની ઉપર આપણે થોડું તેલ મૂકી દઈએ અથવા તો એ પાત્રને આપણે ઊંધું કરી દઈએ અને સૂકા સૂકી જગ્યા ઉપર ઢોળી કાઢીએ, તો એ જે ઈયળો છે તે સૂકી જગ્યા ઉપર ઢોળવાથી બધી મરી જશે, કારણ કે પાણી વગર જીવી શકતી નથી. એટલે જનરલી મારે આટલું જ કરવાનું છે. કારબા પીપળા હોય તો એને ઊંધા કરી દઈએ અઠવાડિયામાં એક વખત, એને ઘસીને સાફ કરીએ. એટલા માટે ઘસીને સાફ કરવાનું છે, મેં અહીંયા ડેમો માટે એક અહીંયા તમને આ વાડકો બતાવેલો છે, આની અંદર અમે પાણી ભરીને મૂકેલું હતું, તો એની અંદર આ એડિસ મચ્છર છે પોતાના ઈંડા મૂકીને ગયેલા છે. ઈંડા આમાં જોઈ શકાય છે, એ ઈંડાઓ દિવાલ ઉપર ચોંટેલા છે. અહીંયા બ્લેક કલરના ઈંડાઓ આપણને દેખાય છે આ ચારે બાજુ, આ ઈંડાઓ એ દિવાલ પર ચોંટેલા હોય છે. આ મચ્છરની ખાસિયત એવી છે કે ઈંડા મૂકે છે ને તે પાણીમાં નથી મૂકતું પણ દિવાલ ઉપર ચોંટાડે છે. એડિસ મચ્છર કરું ને કે દિવાલ ઉપર ઈંડાઓને ચોંટાડે. આપ જોઈ શકો છો દર્શક મિત્રો કે જે પાણી આપણે ઢોળી દઈએ છીએ અને ત્યાર પછી જે આજુબાજુની જગ્યા જે છે એની ઉપર આ ઈંડા બનીને જે તમને સ્ટીક થઈ ગયું છે એની અંદર જે તમને દેખાઈ રહ્યું છે. એટલે આપણે ઘરમાં જ્યારે કોઈ પણ પાણીનો ભરેલો સંગ્રહ હોય તેને ખાલી કર્યા પછી એને સાફ કરવું બહુ જરૂરી છે. ઘસીને સાફ કરવું ખૂબ જરૂરી છે. જો એ વસ્તુ કરશો તો જ એ નાબૂદ થશે અંદર જે પણ કઈ મચ્છર કે જે પણ કઈ પેદા થયું છે. એટલે આ મચ્છરના ઈંડાઓ દિવાલને ચીટકીને રહે છે, ચીકણા હોય છે, દિવાલને ચોંટીને રહે છે, પાણી ખાલી કરી નાખવા છતાં પણ એ ચોંટેલા જ રહે છે. એટલે ફરીથી આપણે પાણી ભરીએ. ઘણા લોકો પક્ષીકુંજમાં અમને એવું કહે છે તમે પક્ષીકુંજ રોજ ઊંધું કરીને પછી એમાં પાણી ભરીએ છે છતાં પણ એમાં બ્રિડિંગ્સ મળે છે. એનું કારણ છે એના ઈંડા ચોંટેલા રહે છે.
તમે જેવું નવું પાણી ભરશો અને પાણીના સંપર્કમાં આવશે એટલે ઈંડામાંથી લાર્વા એટલે કે ઈયળો બહાર આવશે. એટલે જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકારના પાત્રને ખાલી કરીએ ત્યારે કાઠીની દોરીથી ઘસવું પડે બરાબર અંદરની સપાટીને, એટલે જેટલા ઈંડા ચોંટેલા છે તે બધા પાણીમાંથી આપણે ઢોળી કાઢીએ સૂકામાં, તો ઈંડાઓનો નાશ થશે. એટલે ડેન્ગ્યુના મચ્છરનું નિયંત્રણ જો મારે ઘરમાં કરવું હોય તો એકલું પાત્ર ઢોળવું એ મહત્વનું નથી, પણ જે પાત્રમાં પાણી ભરેલું છે એ પાત્રને અઠવાડિયે એક વખત ઘસીને અંદરની દિવાલથી કાઠીથી ઘસીને સાફ કરવાનું છે, એને સૂકવવાનું છે. એટલે સૂકવવાની પ્રક્રિયા છે એટલા માટે અમે એને ડ્રાય ડે કહીએ છીએ. અઠવાડિયે એક વખત તમે બધા પાત્રોને સૂકવી નાખો, ઘસીને સાફ કરો, સૂકવ્યા પછી પાણી ભરશો તો એમાં એડિસના ઈંડાઓ તમને જોવા મળશે નહીં કે લાર્વા પણ જોવા મળશે નહીં અને એમાં એડિસ મચ્છર છે તે પેદા થશે નહીં. એટલે દરેક લોકોએ પોતાના ઘરમાં જેટલા પણ પાણીના પાત્રો છે એક પછી એક આપણે લિસ્ટ કરી લેવું જોઈએ કે મારા ઘરમાં કઈ કઈ જગ્યા ઉપર પાણી ભરાયેલું છે. પક્ષીકુંજથી ચાલુ કરીએ, ત્યાર પછીથી મની પ્લાન્ટ જોઈએ, શો પીસ માટે કશે પાણી મૂકેલું હોય તો એની અંદર જોઈએ, બાંબુ પ્લાન્ટ મૂકેલા હોય તો ડોલમાં કે બીજી કોઈ જગ્યાએ, કારબા પીપળામાં, ખાસ કરીને અહીંયા બીજું ડેમો અમે મૂકેલું છે એ ફ્રીજની ટ્રેનું છે. આ પ્રકારની ફ્રીજની ટે દરેકના ઘરમાં ફ્રીજ ખરું તેની અંદર પાંચ નીચેના ભાગે જે પાણી છે વધારાનું પાણી જ્યારે આપણે ફ્રીજને બંધ કરીએ અથવા તો લાઇટ છે તો ઓફ થઈ જાય એટલે પાણી છે તે નીચે ટ્રેમાં જમા થતું હોય છે. ઘણા અલગ અલગ પ્રકારના ફ્રીજ છે, એવા ઘણા ફ્રીજ એવા છે કે જેમાં પાણી રોજ ભરાય જ રહી છે. તો આ ફ્રીજની ટ્રેમાં જે પાણી ભરાય છે એની અંદર પણ મેં તમને વાત કરી એ પ્રમાણે એમના ઈંડા દિવાલને ચોંટેલા હોય છે અને એની અંદર આમાં આપણે જોઈ શકીએ છીએ આ ફ્રીજની ટ્રેની અંદર લાર્વા પણ છે મચ્છરના. તો અમને જે અત્યારે આ વર્ષે જે વધારે વધારે બ્રીડિંગ સ્પોટ મળ્યા છે તે ફ્રીજની ટ્રેમાં મળ્યા છે, કારણ કે મચ્છરના જે હા દર્શક મિત્રોને બતાવી એટલા માટે આ જરૂરી છે કે તમે જ્યારે આને જોશો તો તમને ખબર પડશે કે આની અંદર કેટલા બ્રીડિંગ કહી શકાય કે આ બ્રીડિંગ અંદર દેખાઈ રહ્યા છે આપણે. તો ફ્રીજની ટ્રે પણ સાફ કરવી કેટલી જરૂરી છે એ તમને અહીં દેખાઈ રહ્યું હશે. જી સાહેબ, ફ્રીજની ટ્રે કરીને તેમને પણ આપણે ઘણા ફ્રીજ એવા છે કે જેમાં ટ્રે છે તે અંદર ફિટ કરેલી હોય છે અને આપણે બહાર કાઢી શકતા નથી. તો એવા ફ્રીજ હોય તો આપણે એક સ્પંજ રાખવું જોઈએ અને સ્પંજથી એમાંથી પાણી જે છે તે કાઢી નાખવું જોઈએ, કપડાથી બરાબર ઘસીને એની દિવાલો સાફ કરીએ કે જે અઠવાડિયામાં એક વખત આવું કરીશું તો ફ્રીજની ટ્રેમાં પણ મચ્છરો ઉત્પન્ન થશે નહીં. એ ઉપરાંત અહીંયા બીજો ડેમો કરેલો છે, ખાસ કરીને અલગ અલગ પ્રકારનો નકામો કાટમાળ કે ભંગાર આપણે ધાબા ઉપર કે બીજી કોઈ પણ જગ્યા ઉપર રાખી મૂકતા હોય છે, ખાસ કરીને હોસ્પિટલની આજુબાજુ આ રીતના લોકો દર્દીઓને જ્યારે મળવા આવે ત્યારે આ રીતના તરોફા લઈને આવતા હોય છે, પછી તે હોસ્પિટલની બહાર બારીમાંથી ગમે ત્યાં ફેંકી દેવામાં આવે, એમાં વરસાદનું પાણી જમા થાય એટલે આ તરોફાની અંદર પણ નાળિયેરના જે તરોફા આપણે કહીએ છીએ એની અંદર પણ મચ્છરો પેદા થાય છે. એ ઉપરાંત ઘણા લોકો પોતાના ધાબા ઉપર નકામો કાટમાળ રાખી મૂકતા હોય છે, ખાસ કરીને ટાયરો માટલાઓ કાઢી નાખેલા હોય ઘરમાંથી તે હોય છે, એ ઉપરાંત નાના નાના તગારાઓ કે એવું બધી ઘણી બધી વસ્તુઓ અમને મળતી હોય છે કે જે ધાબા ઉપર કે છાપરા ઉપર પડેલી હોય છે, એ બધાની અંદર વરસાદનું પાણી જમા થવાના કારણે એની અંદર એડિસ મચ્છરો પેદા થાય છે. કારણ કે એડિસ મચ્છર કન્ટેનર બ્રીડર છે, એ આવા નાના નાના પાત્રોની અંદર અને ખાસ કરીને જે લીસા પાત્રો છે અંદરના ભાગેથી જે એકદમ લીસા હોય છે એના ઉપર એને ઈંડા ચોંટાડવા માટે બહુ અનુકૂળતા રહેતી હોય છે, ઈંડા ચૂંટી જતા હોય છે ઇઝીલી, એટલા માટે એવી લીસી સપાટીવાળા જે પાત્રો છે એની અંદર ખાસ કરીને ઈંડા મૂકે છે. એટલે આવા કોઈ પણ પાત્રો આપણે ચોમાસા પહેલાં ધાબા ઉપર અને છાપરા ઉપર ને આપણા વરંડામાં જોઈ લેવું જોઈએ. પ્લાસ્ટિકના નાના કપ પણ પડેલા હશે ચાના કપ, તો એની અંદર પણ એક ચમચી જેટલું પણ જો પાણી ભરાશે તો એમાં પણ મચ્છરો પેદા થશે. એટલે આપણા વરંડાની અંદર, આપણા છાપરા ઉપર કે ધાબા ઉપર કોઈ પણ જગ્યા ઉપર નકામો એવો એક પણ કાટમાળ ન રાખી દે જેમાં વરસાદનું એક ચમચી જેટલું પણ પાણી ભેગું થાય. આટલું જો કરીશું ચોમાસા પહેલાં તમામ પાત્રોનો નિકાલ કરી દઈએ એવી જગ્યા ઉપર કે જ્યાં વરસાદનું પાણી ભેગું ન થાય, એને સુરક્ષિત જગ્યા ઉપર મૂકી દઈએ. ટાંકા ટાંકી જો હોય આપણા ઘરની અંદર તો એની ઉપર હવાચુસ્ત ઢાંકણ રાખીએ. ઘણા વિસ્તારો એવા છે, ખાસ કરીને હું વાત કરું તો અમારા અનુભવ પ્રમાણે કતારગામ વિસ્તારમાં જે ઉદયનગર એની આજુબાજુનો જે વિસ્તાર છે એમાં લોકો અંડરગ્રાઉન્ડ ટાંકીઓની અંદરથી પાણીનો વપરાશ કરે છે. એ ટાંકીઓમાંથી પાણી ટાંકી ઉપરની ટાંકીમાં ચડાવીને નળમાંથી ઉપયોગ નથી કરતા પણ નીચેથી ઢાંકણ ખોલીને કપડાં ધોવા માટે બેસી જતા હોય છે, એટલે ખુલ્લી રાખે છે. આવી ટાંકીઓમાં બહુ પ્રમાણમાં બ્રીડિંગ મળે છે. ખાસ કરીને વરાછાની વાત કરું તો વરાછામાં જે વિશાલનગર અને મોદી મોલ્લો અને અશ્વનીકુમાર ગામતળ છે, રામકૃપા એ બધી અલગ અલગ રામબાગ સોસાયટીઓ, એ સોસાયટીઓમાં અમને અંડરની નીચેની જે ટાંકીઓ છે અંડરગ્રાઉન્ડ ટાંકીઓ એની અંદરથી એડિસના મચ્છરો મળે છે. એનું કારણ છે કે એ લોકો લોભના કારણે કે પાણી ઉપર ચડાવવા માટે મોટરનો ઉપયોગ કરવો પડે અને નીચે ભાડુઆતો રહેતા હોય છે,
એટલે ભાડુઓ તને એવું કહેવામાં આવે કે તમારે નીચેથી જ પાણી લઈ લેવાનું, નીચેની ટાંકીમાંથી. એટલે ટાંકી ખુલ્લી રાખીને એમાંથી પાણીનો વપરાશ થતો હોય એટલે એડિસ મચ્છર જે દિવસના અંતર એન્ટર થઈને ઈંડા મૂકી જતું હોય છે. એટલે ટાંકીઓને હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખીએ, બની શકે તો ઉપરની ટાંકીમાં મોટરથી પાણી ચડાવીએ અને નળમાંથી જ પાણી વાપરીએ કે જેથી ટાંકીઓ ખુલ્લી ન રહે. ઉપરની ટાંકીમાં પણ જે ઉપરનું ઢાંકણ હોય છે તેના ઉપર થોડું વજન મૂકી રાખીએ એટલે થોડા ઘણા પવનમાં એ પડી પણ ન જાય, થોડું ઉડી પણ ન જાય અને ખુલ્લું ન થઈ જાય. એ ઉપરાંત બીજી મેં તમને વાત કરી એ પ્રમાણે ઘરની અંદરના જેટલા પાણીના પાત્રો છે, મની પ્લાન્ટ હોય કે બીજા કોઈ પણ પ્રકારના બાંબુ ટ્રી હોય, તો એ પાણી રોજે રોજ બદલીએ, એની અંદરની સપાટીને ઘસીને સાફ કરીએ, પછી નવું પાણી ભરીએ. અને જો જરૂરિયાત ન હોય, હું તો એમ કહું છું કે આ વસ્તુ ઘરમાં રાખવી જ ન જોઈએ. બાંબુ ટ્રી ઘરમાં નહીં હશે તો એનાથી કોઈ મોટો ફરક પડવાનો નથી, પણ એ બાંબુ ટ્રી ઘણી વખત આપણા બાળકના મરણનું કારણ પણ થઈ શકે. એટલા માટે ઘણી વખત પક્ષીને આપણે સારી ભાવનાથી પાણી મૂકીએ છીએ પણ એની કાળજી નથી લેતા, તો ધરમ કરતાં ઝાડ પડે એવી કહેવત આપણે છે એના પ્રમાણે કે ભાઈ પક્ષીને પાણી મૂકવા જઈએ અને ઘરમાંથી કોઈ સભ્યને જવું પડે, આવું પણ થઈ જાય. એટલા માટે મહેરબાની કરીને આ ન રાખીએ, અથવા રાખીએ તો પૂરતી કાળજી રાખીએ, આ બહુ મહત્વનું છે. તો જ આપણે બધા આ પ્રકારના પ્રયત્ન કરશું તો જ આપણે ડેન્ગ્યુનો કંટ્રોલ કરી શકીશું. ખૂબ જ સરસ વાત કહી આપણે સાહેબે, પણ જે મેઇન વસ્તુનું ધ્યાન રાખવું છું, કારણ કે ખાસ કરીને ઘરમાંથી જ વધારે, તમે જે પ્રમાણે હમણાં મને આંકડો કહ્યો એ પ્રમાણે ઘરમાંથી જ તમને આ વખતે વધારે બ્રીડિંગ જોવા મળ્યા છે. તો બેઝિક શું એવી કાળજી રાખવી જોઈએ જો ઇઝી અને સારી રીતે થઈ શકે? જે પ્રમાણે આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે કે ડેન્ગ્યુને કંટ્રોલ કરવો હોય તો એકલું સરકારી તંત્ર નહીં કરી શકે. એટલા માટે અમે લોકો એક ઝુંબેશ ચાલુ કરી છે. આવતીકાલે શનિવારે પણ સુરત શહેરની અંદર મોટા પાયા પર અમારો લગભગ 4000 કરતાં વધારે સ્ટાફ છે એ આ ઝુંબેશની અંદર દર અઠવાડિયે દર શનિવારે રસ્તા ઉપર ઉતરે છે, સોસાયટીઓમાં જાય છે, જાહેર જગ્યા ઉપર જાય છે કે આ રીતનું જે અહીંયા ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું છે તે રીતનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવે છે, લોકોને સમજાવવામાં આવે છે. ઘરે ઘરે જઈને લોકોને પોતાના ઘરમાં રહેલા બ્રીડિંગ સ્પોટ જે છે, મચ્છરના ઉત્પત્તિ સ્થાનો છે, એની ઓળખ આપવામાં આવે છે, બતાવવામાં આવે છે કે આટલા આટલા જગ્યા ઉપર તમારા ઘરમાં મચ્છરની ઉત્પત્તિ થઈ શકે. તો મારે કરવાનું એટલું છે કે મારે મારા ઘરને મચ્છરથી સુરક્ષિત રાખવાનું છે, મારા ઘરમાં કોઈ પણ જગ્યા ઉપર મચ્છર પેદા ન થાય એટલી જ કાળજી મારે રાખવાની છે. એટલે દર શનિવારે 1/2 કલાક હું મારા પરિવાર માટે ફાળવું, પરિવારના સ્વાસ્થ્ય માટે ફાળવું. એના માટે મારે શું કરવાનું છે તો કે દર શનિવારે 1/2 કલાક આવા જેટલા પણ પાણીના પાત્રો છે એને હું ચેક કરી લઉં, એમાં પાણી ભરેલું હોય તેને ઊંધા કરીને ખાલી કરી નાખું, એને બરાબર ઘસીને સાફ કરી અને પછી એ પાત્રને વ્યવસ્થિત રીતે મૂકું. અને દર અઠવાડિયે જો આ પ્રકારની કાળજી આપણે, એટલા માટે અમે શનિવારે ડ્રાય ડેનું આયોજન કરીએ છીએ. દર શનિવાર ડ્રાય ડે, તે વખતે આપણે શું કરવાનું છે તો કે મચ્છરના જે પોરાઓ છે એને આપણા ઘરમાંથી આપણે નાબૂદ કરવાના છે. એટલે જેટલા પણ પાણીના પાત્રો છે એને ડ્રાય કરી નાખીએ, પાણી ખાલી કરી નાખીએ, ઘસીને સાફ કરીએ અને સૂકવી નાખીએ, પછી નવું પાણી ભરીએ. તો શું થશે, દર શનિવારે આ વસ્તુ કરવાથી મચ્છરને આપણા ઘરમાં પેદા થવા માટે કોઈ જગ્યા મળશે નહીં અને એના કારણે આપણું ઘર અને આપણો પરિવાર છે તે ડેન્ગ્યુથી સુરક્ષિત થઈ જશે. જી, તો આ ડ્રાય ડે જ્યારે થતો હોય છે ત્યારે એમાં દરેક કેવી રીતે લોકો પાર્ટિસિપેટ કરી શકે અને કેવી રીતે આપની સુરત મહાનગરપાલિકાને સહકાર આપી શકે, તો એ વિશે આપણે માહિતી આપીશું. આ ડ્રાય ડે ની ઝુંબેશમાં સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર, દરેક ઝોનના વડાઓ, ડેપ્યુટી કમિશનરશ્રીઓ, આસિસ્ટન્ટ કમિશનરશ્રીઓ, કાર્યપાલક ઇજનેરો, અન્ય બીજા બધા ઇજનેરો અને મહાનગરપાલિકાના VVDC વિભાગનો મચ્છર નિયંત્રણ માટેનો જે સ્ટાફ છે તે અને આરોગ્યનો સ્ટાફ, આ બધા મળીને 4000 લોકો છે તે સોસાયટીઓમાં જાય છે, ત્યાં લોકોને ભેગા કરે છે, લોકોને બ્રીડિંગ સ્પોટ બતાવે છે, લોકોને સમજ આપે છે કે તમારે તમારા ઘરમાં કઈ જગ્યાએ કાળજી રાખવાની છે. એટલે આ જે ઝુંબેશ છે એની અંદર અમે લોકો હાઉસ ટુ હાઉસ જઈએ છીએ. અમારા સફાઈ કામદારો, અમારા વર્કરો એ ઘરે ઘરે, અમે ખાસ પ્રકારના એના માટે પેમ્પલેટ બનાવેલા છે, પેમ્પલેટ પણ આપની પાસે મેં અહીંયા આપેલું છે, એ પેમ્પલેટમાં ઘરમાં કયા પ્રકારની કાળજી રાખવાની છે એ બધી વિગતો આપવામાં આવેલી છે કે ઘરમાં કઈ કઈ જગ્યા ઉપર મચ્છરની ઉત્પત્તિ થઈ શકે. એટલે આ જે પેમ્પલેટ છે દરેક ઘરે આપવામાં આવે છે અને ઘરમાં કયા કયા પ્રકારના બ્રીડિંગ સ્પોટ હોય એની બધી સંપૂર્ણ વિગત આની અંદર લખવામાં આવેલી છે અને એમાં શું કાળજી રાખવાની છે તેની પણ વિગતો ઉપર લખવામાં આવેલી છે. એટલે આ પેમ્પલેટનો બરાબર અભ્યાસ કરીશું અને એ પ્રમાણે આપણા ઘરમાં જો આપણે ચેક કરીશું બધા પાત્રો, તો આપણા ઘરમાં જો મચ્છરની ઉત્પત્તિ હશે તો આ રીતના આપણે લારવા અથવા તો જે ઈયળો છે એ પાણીની અંદર આપણે ધ્યાનથી જોઈશું તો એ આપણે દેખાશે, તો આપણે એનો નાશ કરવાનો છે. એટલે લોકોએ ફક્ત આટલું જ કરવાનું છે કે આપના ઘરની અંદર જેટલા વપરાશી પાણીના સ્ત્રોત્ર છે, એટલે વપરાશી પાણીના સંગ્રહ સ્થાનો છે, એને અઠવાડિયે એક વખત ચેક કરવાના છે, એને સંપૂર્ણ ખાલી કરવાના છે, ઘસીને સાફ કરવાના છે, સૂકવવાના છે અને પછી એમાં નવું પાણી ભરવાનું છે. જો આટલું કરીશું દર શનિવારે 1/2 કલાક
આપણા કુટુંબ માટે, આપણા કુટુંબના સ્વાસ્થ્ય માટે, આપણા દીકરાઓના સ્વાસ્થ્ય માટે, આપણા મા બાપના સ્વાસ્થ્ય માટે આપણે આટલું કરવાનું છે. જો આટલું કરીશું તો અમે લોકો, અમારા કર્મચારીઓ તો સતત આવીને આ વસ્તુ તપાસ કરતા હોય છે, પણ તમે લોકો જો આ વસ્તુ કરશો તો ચોક્કસ જ તમારા ઘરની અંદર મચ્છરની ઉત્પત્તિ થશે નહીં. એટલે દર શનિવાર અડધો કલાક હું મારા પરિવાર માટે ફાળવું અને મારા પરિવારના સ્વાસ્થ્ય માટે ફાળવું, તો ચોક્કસ આપણે ડેન્ગ્યુથી બચી શકશું, ડેન્ગ્યુને રોકી શકશું. જી સાહેબ, એક બીજો મારો પ્રશ્ન હતો. આપણે ખૂબ સરસ આજે માહિતી આપી જ છે અને હું માનું છું ત્યાં સુધી આપણા સુરત શહેરની જનતા જો દરેક ક્ષેત્રમાં અને દરેક જગ્યા ઉપર આગળ હોય જ છે અને આમાં પણ આપણને ખૂબ સાથ સહકાર મળે એવી આપણે અપેક્ષા રાખીશું આપને. પણ કચરો અને ગંદકી, આ જે છે કચરામાંથી મચ્છર પેદા થાય છે એવું લોકોનું માનવું છે, તો એ શું સાચી વાત છે કે શું કહી શકાય? બહુ મહત્વનો અને વારંવાર અમને નડતો રહેલો આ પ્રશ્ન છે. જ્યારે પણ અમે લોકોના ઘરમાં ચોખ્ખા પાણીના પાત્રો ચેક કરીએ છીએ ત્યારે અમને આ જ વસ્તુ કહેવામાં આવે છે કે તમને બહારની આ ગંદકી દેખાતી નથી. જ્યારે પણ જઈએ ત્યારે, હમણાં પણ જ્યારે છેલ્લે અમે એક સોસાયટીમાં વધારે ડેન્ગ્યુના કેસ છે એવી ફરિયાદ મળેલી ત્યારે અમે ચેક કરવા ગયા તો અમને લોકો ખાડી બતાવતા હતા, બાજુમાંથી પસાર થતી ખાડી. એટલે કહેવાનો મતલબ એ છે કે લોકોને આજે પણ એવું છે કે કચરા અને ગંદકીમાં મચ્છરો પેદા થાય છે. મચ્છરોને અને કચરાને કોઈ લેવા દેવા નથી. મચ્છરો ફક્ત પાણીમાં જ પેદા થાય, પછી એ ચોખ્ખું પાણી હોય કે ગંદુ પાણી હોય, પણ એમાં ખાસ કરીને જે ડેન્ગ્યુના મચ્છરો છે તે તો ચોખ્ખા પાણીમાં જ પેદા થાય છે, એને ગંદકી સાથે કોઈ લેવા દેવા નથી. એટલે કચરો અને ગંદકી એને મચ્છર સાથે કોઈ રિલેશન નથી. મચ્છરો પેદા થવા માટે પાણી જોઈએ અને એમાંય ડેન્ગ્યુના મચ્છરોને પેદા થવા માટે કે મેલેરિયાના મચ્છરોને પેદા થવા માટે ચોખ્ખું પાણી જોઈએ. એટલે જે ઘરની અંદર આપણે ચોખ્ખું પાણી ભરીએ છીએ તેને સુરક્ષિત રાખીએ તો મચ્છરો થશે નહીં. કચરો કે ગંદકી હશે એમાં મચ્છરો પેદા થતા નથી. જી ખૂબ જ સરસ. આપણે ડેન્ગ્યુ વિશેની આજે વિશેષ માહિતી આપણે આ સુરત મહાનગરપાલિકાના જે આરોગ્યના અધિકારીઓ છે એમની પાસેથી લીધી. સાહેબ, આપણે છેલ્લા એક સંદેશ આપીશું આપણા જે સુરત શહેરની જનતા અને આખા ગુજરાતની જે જનતા છે, જે રોગચાળાની અંદર સપોઝ કોઈને કોઈ જગ્યા પર કોઈ ભોગ બની હશે અને કોઈ કંઈક તકલીફ થઈ હશે, તો એને આપણે શું સંદેશો આપીશું આજે કે શું બેઝિક આપણે ધ્યાન રાખવાનું છે? આપણે અગાઉ પણ વાત કરી એ પ્રમાણે ડેન્ગ્યુ આમ કહેવામાં આવે છે, વેક્ટરબોર્ન ડિઝીઝીસ જે બધા છે એનો કંટ્રોલ કરવો એવરીબડીઝ કન્સર્ન, એટલે કે એમાં બધા લોકોએ ભાગીદારી કરવી જ પડે. આ દરેકના સહિયારા પ્રયત્નથી જ સફળતા મળે. એકલું સરકારી તંત્ર ઘણા વર્ષોથી સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ ઘરે ઘરે હાઉસ ટુ હાઉસ સર્વે કરે છે. લગભગ દર અઠવાડિયે, આમ તો રોજની વાત કરીએ તો રોજના 80,000 થી 1,00,000 જેટલા ઘરો સર્વે કરવામાં આવે છે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા. દર અઠવાડિયે લગભગ, દરરોજની વાત કરું તો દરરોજના 800 જેટલા બ્રીડિંગ મળે છે. એનો મતલબ એવો થયો કે 1,00,000 ઘરમાં 800 ઘરોની અંદર મચ્છરના ઉત્પત્તિ સ્થાનો છે. અને ચોમાસું આવતા વધારે પ્રમાણમાં પાણી સંગ્રહ થતા, ધાબા ઉપર કે ટેરેસ ઉપર પાણીનો ભરાવો થાય, નાના નાના પાત્રોમાં પાણીનો ભરાવો થાય, ત્યારે આ મચ્છરની ઉત્પત્તિ અનેક ગણી વધી જતી હોય છે. તો એવા વખતે જનભાગીદારી જો એમાં કરીએ આપણે, એટલે કે મહાનગરપાલિકા અને લોકો આ બંને મળીને જો કામ કરશે, સાથે મળીને અવેરનેસ લાવશે લોકોમાં, સોસાયટીના પ્રમુખ પોતાની સોસાયટીમાં અવેરનેસ લાવી શકે. અત્યારે પણ અમે જ્યારે ડ્રાય ડેની ઝુંબેશ કરીએ છીએ ત્યારે સોસાયટીના સભ્યોને સાથે રાખીએ છીએ, એ લોકોને ઘરે ઘરે ફેરવીએ છીએ. હમણાં બી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં હું વરાછામાં ગયો તો ત્યાંના પ્રમુખથી માંડીને બધા લોકોને અમે 3 કલાક સુધી એક એક ઘરે જઈને સમજ આપેલી કે લોકોએ ઘરમાં પોતાને કઈ કાળજી રાખવાની છે, એમ કહેવાનો મતલબ. એટલે આ જો આપણે કરીશું, લોકોને હું ખાલી જાણું એટલું મહત્વનું નથી, પણ હું બીજા લોકોને અવેર કરું, બીજા લોકોને જણાવું કે ભાઈ તારે પણ તારા ઘરમાં આટલી કાળજી રાખવી જોઈએ. આ પ્રમાણે આપણે કેમ્પેનના મોડમાં આપણે જો આ બધી વસ્તુ કરીશું અને દરેક લોકો સુધી આ મેસેજ લઈ જઈશું અને દરેક લોકો પોતાના ઘરમાં કાળજી લેતા થઈ જશે, તો ચોક્કસ જ આપણે આ રોગનું નિયંત્રણ કરી શકો. આથી આ તબક્કે આપના માધ્યમથી હું દરેક લોકોને વિનંતી કરું છું, જેટલા પણ ફોલોઅર્સ છે આપના બધા અને જેટલા લોકો આજે આ કાર્યક્રમ જોઈ રહ્યા છે, બધાની મારી નમ્ર અરજ છે કે તમે પણ અમારી આ ઝુંબેશમાં જોડાઓ. એકલા જોડાઓ એટલું નહીં, પણ તમારા લેવલથી તમે જેને પણ મેસેજ આપી શકતા હોય એ દ્વારા, એ માધ્યમથી, એ રીતે કોઈ પણ લોકો સુધી આ મેસેજ વધારે વધારે જાય. લોકો અઠવાડિયે પોતાના ઘરની કાળજી લેતા થાય અને પાણીના પાત્રો ચેક કરતા થાય, એમાં મચ્છરો ચેક કરતા થાય અને મચ્છરોનું નિયંત્રણ થાય એ પ્રકારના પ્રયત્નો કરશે, તો ચોક્કસ આપણે સાથે મળીને, બધા ભેગા મળીને આ રોગને આપણે ચોક્કસ નાબૂદ કરી શકીશું, નિયંત્રણમાં રાખી શકીશું. જી ખૂબ જ સરસ.
ફરીથી આવડી દેશે. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર બંને સાહેબો, અહીં આપ આવ્યા અમારા સ્ટુડિયો પર અને આજે જે આપણે અવેરનેસ કાર્યક્રમ આ કર્યો છે, આવી જ રીતે આપણે જુદા જુદા મતલબ કે જુદી જુદી જે વિવિધ પ્રકારના કાર્યક્રમો અમારી ચેનલ દ્વારા થતા જ હોય છે અને આવા અવેરનેસ જે લોક જાગૃતિ કાર્યક્રમ છે કે લોકોને માહિતગાર કરવાના કાર્યક્રમો છે જે ખાસ કરીને અમારી ચેનલ દ્વારા થાય જ છે. તો આવી રીતે આપણે ફરીથી સુરત મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનીએ અને આપણે એમની સાથે જોડાઈને આવા લોકોને, સુરતની જનતા એવી છે કે જ્યારે ભૂકંપ આવ્યો, રેલ આવ્યો, એમાંથી જો જ્યારે બહાર નીકળી શકી હોય તો આ તો બહુ નાની વાત કહેવાય અને જો આમાં આપણે સુરત શહેરની જનતાનો આપણને સાથ મળે અને આપણે આમાંથી મુક્તિ લાવી શકીએ એવી અમે પણ આશા રાખીશું અને અમારું માધ્યમ હંમેશા આપની સાથે છે અને ફરીથી કાર્યક્રમમાં પાછા મળીશું. ત્યાં સુધી નમસ્કાર. માથું દુખવા સાથે શરીર અને સાંધા પણ દુખે છે, આંખો પણ દુખે છે. કાલથી કહી રહી છું કે આ ડેન્ગ્યુના લક્ષણ છે. અરે તાવમાં તો આવું થાય જ છે, કોઈ તાવની ગોળી લઈ લઈશ, બધું સારું થઈ જશે. સવારના પેટમાં કેવું દુખ્યું અને ઉલટી પણ થઈ, આવું ડેન્ગ્યુમાં જ થાય છે, ડોક્ટરની સલાહ લેવી જોઈએ. સારું થયું સમયસર આવી ગયા. અમુક ગંભીર કેસમાં શરીર પર લાલ ચકામા થઈ જાય છે, નાક અને પેઢામાંથી લોહી નીકળે છે. ડેન્ગ્યુને મામૂલી તાવ સમજવો અને બેદરકારી રાખવી જોખમી સાબિત થઈ શકે છે. ડેન્ગ્યુના લક્ષણ દેખાતા જ ડોક્ટરની પાસે જાઓ. ડેન્ગ્યુથી લડો એટલે કે ડેન્ગ્યુથી બચો.